हेलो फ्रेंड्स, स्वागत છે તમારું કિચન ક્રાફ્ટ માં. આજે આપણે બનાવીશું દાબેલી સેન્ડવિચ. દાબેલી તો આપણે ઘણીવાર બનાવી છે, પણ આજે આપણે એનું એક નવું વર્ઝન ટ્રાય કરીશું. દાબેલી સેન્ડવિચ, દાબેલી આપણે જ્યારે બનાવીને ઘણીવાર કીટી પાર્ટી માં કેવી રીતે સર્વ કરીએ તો એ ખાવાનું ફાવતું નથી હોતું. તો તમે આ પ્રમાણે દાબેલી સેન્ડવિચ બનાવીને તમારી કીટી પાર્ટી માં કે પાર્ટી માં એઝ અ સ્ટાર્ટર સર્વ કરી શકો, અથવા બાળકોને લંચ બોક્સ માં પણ આપી શકો. તો ચલો દાબેલી સેન્ડવિચ કેવી રીતે બનાવાય એ જોઈએ. रेसिपी शुरू करता पहला तुमने जो रेसिपी ना वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक अने शेयर करी किचन क्राफ्ट चैनल ने जरूर थी सब्सक्राइब करो. दाबेली सैंडविच बनावा माटे सौथी पहला तो आपणे मसाला वाली सींग तैयार करीशुं. मार्केट में तैयार पण मळे छे अने घरे पण आपणे खूब सरळताथी बनावी शकीए छे. तो एक नॉनस्टिक नी अंदर आपणे एक चमची जेटलुं तेल लेवानुं छे अने सींग लईशुं. अत्यारे मैं एक कप सेकेली सींग लीधी छे, जेना फोतरा मैं काढी लीधा छे. सींग ने आपणे तेल नी अंदर लगभग 1 થી 1.5 મિનિટ માટે શેકાવા દઈશું. આ શેકેલી સિંગ છે એટલે આપણે એને બહુ વધારે શેકવાની જરૂર નહીં પડે, થોડી ગરમ થાય ત્યાં સુધી જ શેકવાની છે. ત્યાર પછી એની અંદર આપણે હવે બધા મસાલા એડ કરવાના છે. તો 1 ચમચી જેટલું મેં અત્યારે કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, જેથી કલર એકદમ સરસ આવે પણ આપણી સિંગ તીખી ના બને. સંચળ ઉમેરી દઈશું 1/2 ટીસ્પૂન જેટલું. 1/2 ચમચી આપણે એની અંદર આમચૂર પાવડર નાખવાનો છે અને બધી વસ્તુઓને મિક્સ કરી લેવાની છે. મસાલો એડ કર્યા પછી 1/2 થી 1 મિનિટ માટે રહેવા દઈશું અને ત્યાર પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે. મસાલો અત્યારે બરાબર મિક્સ થઈ ગયો છે, તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગેસ બંધ કરી અને થોડી વાર માટે આપણે એને ઠંડી થવા દઈશું. લગભગ 5 થી 10 મિનિટ પછી આપણે એની અંદર દળેલી ખાંડ એડ કરવાની છે. તમે દળેલી ખાંડ અથવા તો બુરુ ખાંડ, બેમાંથી કોઈ પણ ખાંડ ઉપયોગમાં લઈ શકો. મેં 2 ચમચી દળેલી ખાંડ લીધી છે. અત્યારે આમચૂર નાખ્યું છે ખટાશ માટે, એટલે એને બેલેન્સ કરવા માટે આપણે એની અંદર દળેલી ખાંડ ઉપયોગમાં લઈશું. તો આપણી મસાલા સિંગ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. એ જ પેન ની અંદર આપણે તેલ લેવાનું છે 2 થી 3 ચમચી જેટલું, અને એની અંદર આપણે દાબેલીનો મસાલો નાખવાનો છે. તમારે જો દાબેલીના મસાલાની રેસીપી જોઈતી હોય તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મેં અત્યારે 3 મોટી ચમચી દાબેલીનો મસાલો ઉપયોગમાં લીધો છે અને એને આપણે તેલની અંદર સાતે લેવાનો છે. તમે આ પ્રમાણે ઘરે પણ મસાલો બનાવી શકો છો અને માર્કેટમાં પણ દાબેલીનો મસાલો ખૂબ જ ઇઝીલી મળી જાય છે, ઓનલાઈન પણ મળી જાય છે, તો તમે એ પણ ઉપયોગમાં લઈ શકો છો. આ પ્રમાણે એકદમ ધીરા ગેસ ઉપર આપણે એને તેલમાં પહેલા સાતે લેવાનો છે. તમારે જો દાબેલી બનાવવી હોય તો તમે આ સેમ પ્રોસેસ ફોલો કરીને દાબેલી પણ તૈયાર કરી શકો છો. હવે એની અંદર આપણે પાણી એડ કરવાનું છે 1/2 કપ જેટલું. બરાબર મિક્સ કરી લઈશું. દાબેલી આપણે જ્યારે બનાવીએ અને કોઈ ગેસ્ટને સર્વ કરીએ, એટલે કે કીટી પાર્ટી હોય કે ઘરમાં કોઈ પાર્ટી હોય, તો એ વખતે દાબેલી એ લોકોને ખાવાનું પ્રોપર ફાવતું નથી. તો એવા સમય પર આ સેન્ડવિચ ખૂબ જ યુઝફુલ બને છે કે એને તમે પીસમાં કટ કરી લો, એટલે કોઈ પણ વ્યક્તિ ખૂબ જ ઇઝીલી એને ખાઈ શકે છે. તમે બાળકોને પણ જો લંચ બોક્સમાં આપો તો એક એક પીસ આરામથી જ્યારે એમનું રિસેસ હોય ત્યારે ખાઈ શકે છે. તો મને દાબેલી કરતાં દાબેલી સેન્ડવિચનું વર્ઝન થોડું વધારે સારું લાગે છે. હવે એની અંદર આપણે ગોળ ઉમેરવાનો છે. ગોળ આપણે લગભગ 1/2 કપ જેટલો ઉમેરીશું. દાબેલીની અંદર મીઠાશનું પ્રમાણ વધારે હોય છે અને એના માટે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જો ખાંડ નાખતા હો તો એના બદલે આ રીતે ગોળ નાખીને એકવાર દાબેલી બનાવી જોજો, તમને એનો જે ટેસ્ટ છે એકદમ બહાર જેવો જ લાગશે. ગોળ મેં થોડો ઝીણો કરીને જ ઉપયોગમાં લીધો છે અને જો આ રીતના કોઈ મોટા ગાંગડા હોય તો સ્પેચ્યુલાથી આપણે એને મિક્સ કરવાના, પાણીમાં એ તરત જ ઓગળી જશે. આ પ્રમાણે તમે પહેલાથી જ સ્ટફિંગ બનાવીને રાખ્યું હોય તો જ્યારે પણ તમારા ઘરે ગેસ્ટ આવે કે કઈ પાર્ટી કે કઈ ફંક્શન રાખ્યું હોય તો તમે ફટાફટ આ પ્રમાણે દાબેલી સેન્ડવિચ બનાવીને સર્વ કરી શકો છો. ગોળ આપણો એની અંદર એકદમ સરસ રીતે ઓગળી ગયો છે, તો હવે એની અંદર આપણે મરચું એડ કરીશું. તો અત્યારે મેં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, જેથી બહુ તીખું ના બને અને કલર સરસ આવે. મીઠું ઉમેરી દેવાનું છે સ્વાદ પ્રમાણેનું. હવે આપણે એની અંદર બાફેલા બટાકા એડ કરવાના છે. તો મેં 4 રંગ બટાકાને બાફીને ઠંડા કરીને મેશ કરી લીધા છે મેશરથી. એને મિક્સ કરી દઈશું. અત્યારે હું તમને જે ક્વોન્ટિટી બતાવું છું એમાંથી તમે 10 થી 12 રંગ સેન્ડવિચ બનાવીને તૈયાર કરી શકો છો. થોડા બારીક સમારેલા ધાણાની અંદર આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. મેં અત્યારે મેશરથી જ બટાકાને મેશ કર્યા છે. તમારે જો બટાકાને છીણીને ઉપયોગમાં લેવા હોય તો પણ તમે લઈ શકો છો.
બહાર તમે જ્યારે દાબેલી ખાઓ તો તમે જોયું હશે કે એની અંદરનું જે સ્ટફિંગ છે એ થોડું લૂઝ કન્સિસ્ટન્સીનું હોય છે, કારણ કે આ રીતે તૈયાર કરવામાં આવતું હોય છે. એમાં એ લોકો ઘણીવાર ગોળ આમલીની ચટણી પણ ઉપયોગમાં લેતા હોય છે. તમારી પાસે જો એ ચટણી હોય તો તમે એ પણ નાખી શકો, અને જો ના હોય તો આ પ્રમાણે તમે ગોળ નાખીને પણ તૈયાર કરી શકો. બટાકાનો કોઈ જો મોટો ટુકડો રહી ગયો હોય તો આપણે સ્પેચ્યુલાથી આ રીતે એને મેશ કરી લેવાનું. તો સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે. આ પ્રમાણે તમે પહેલા સ્ટફિંગ બનાવીને રાખી શકો છો. તમારા ઘરે જો પાર્ટી કે કઈ હોય સાંજે, તો તમે સવારે આ પ્રમાણે સ્ટફિંગ બનાવીને રાખી શકો, અથવા તો તમે એને ફ્રીઝરમાં 2 દિવસ માટે સ્ટોર પણ કરી શકો. આ પ્રમાણે જો તમે સ્ટફિંગ બનાવીને રાખ્યું હોય તો એરટાઈટ કન્ટેનરમાં તમે એને 2 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. હવે સ્ટફિંગને આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે અને આ રીતે એને સ્પ્રેડ કરી દેવાનું છે. સ્ટફિંગ મેં અત્યારે એક થાળીમાં કાઢી લીધું છે. સાથે મેં ઝીણી ડુંગળી સમારીને રાખી છે. સેન્ડવિચ માટેની ચટણી છે, સીંગ છે અને દાડમ છે. તો આ પ્રમાણે બધી જ વસ્તુ તૈયાર કરીશું અને સાથે આપણે લઈશું થોડી આ રીતની બારીક સીંગ. 2 બ્રેડની સ્લાઈસ લેવાની છે, એની પર આપણે બટર લગાડી દઈશું. તમે જોયું હશે કે જ્યારે આપણે સેન્ડવિચ બનાવીએ અને ચટણી લગાવીએ તો બ્રેડ તરત જ સોગી થઈ જતી હોય છે, એટલે કે પોચી પડી જતી હોય છે. પણ જો તમે આ પ્રમાણે બટર લગાડી અને પછી તમે ચટણી લગાડશો તો તમારી બ્રેડ સોગી નહીં થાય, કારણ કે બટર લગાડવાને કારણે આપણી જે બ્રેડ છે એ લોક થઈ જશે, એટલે ચટણીની અંદર જે પણ પાણી હોય એ બ્રેડની અંદર એટલું નહીં જાય. હવે આપણે એની પર ચટણી લગાડીશું. આ સેન્ડવિચ માટેની ચટણી છે અને એની રેસીપી મેં તમને ચેનલ ઉપર બતાવેલી છે. તો બંને સ્લાઈસ ઉપર આપણે આ પ્રમાણે ચટણી લગાડી દઈશું. આ ચટણી થોડી સ્પાઈસી બનાવવાની, તો દાબેલી સેન્ડવિચનો જે ટેસ્ટ છે સરસ આવશે. હવે આપણે જે બટાકાનું સ્ટફિંગ તૈયાર કર્યું છે એની પર ચારે સાઈડ આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. સ્ટફિંગને આપણે ઇવનલી સ્પ્રેડ કરવાનું છે, એટલે ચારે સાઈડ કિનારીઓ સુધી એકદમ સરસ રીતે સ્પ્રેડ થવું જોઈએ, જેથી જ્યારે આપણે સેન્ડવિચ બનાવીએ તો એનો જે શેપ છે સરસ બને. જો સ્ટફિંગ એક બાજુ ઓછું એક બાજુ વધારે હોય તો એ સેન્ડવિચ તૈયાર પછી દેખાવમાં સારી નથી લાગતી. તો આ પ્રમાણે ચમચીથી આપણે ચારે સાઈડ એને સ્પ્રેડ કરી દેવાનું છે. આપણે કાશ્મીરી લાલ મરચું ઉપયોગમાં લીધું છે, એટલે તમે જોઈ શકો છો કે સ્ટફિંગનો કલર એકદમ સરસ રેડ બન્યો છે. બહાર આપણે જ્યારે દાબેલી ખાઈએ તો એનું જે સ્ટફિંગ હોય છે આ રીતનું જ હોય છે. એ લોકો તો ઘણીવાર એમાં ફૂડ કલર પણ ઉપયોગમાં લેતા હોય છે. હવે આપણે જે મસાલા સીંગ તૈયાર કરી છે એ થોડી આ રીતે એની પર આપણે મૂકી દઈશું. જે પ્રમાણે આપણે દાબેલી તૈયાર કરીએ છીએ એ જ પ્રમાણેની એની લગભગ પ્રોસેસ હોય છે. થોડી બારીક સમારેલી એની અંદર આપણે ડુંગળી એડ કરવાની છે. તમે જો ડુંગળી ના ખાતા હો તો એને સ્કીપ કરી શકો છો. દાડમના દાણા આ રીતે મૂકવાના છે. હવે બ્રેડની બીજી સ્લાઈસથી આપણે એને કવર કરી દઈશું અને હાથેથી આપણે એને થોડું આ રીતે પ્રેસ કરી દઈશું. આ સેન્ડવિચને તમે તવા ઉપર પણ બનાવી શકો છો, અને જે ઇલેક્ટ્રોનિક ટોસ્ટર આવે છે એટલે કે સેન્ડવિચ માટેનું જે ગ્રીલર આવે છે એની પર પણ બનાવી શકો. બટર લગાડી દઈશું ઉપર આપણે થોડું. તમારે જો આ રીતે બટર ના લગાડવું હોય તો તમે ઘરનું બનાવેલું ઘી પણ ઉપયોગમાં લઈ શકો છો. આ રીતે તમે જ્યારે કોઈ પણ સેન્ડવિચ બનાવવાની ઉપર બટર લગાવો તો એનો કલર એકદમ સરસ આવે છે. અત્યારે આપણે આ રીતનું જે ઇલેક્ટ્રોનિક ગ્રીલર આવે છે સેન્ડવિચ બનાવવા માટેનું એની અંદર બનાવીશું. તો નીચેની સાઈડ આપણે જે બટર લગાવ્યું હતું ત્યાં રાખીશું અને ઉપરની સાઈડ આપણે ફરીથી થોડું બટર લગાવીને તૈયાર કરી દઈશું એને. તમારે જો તવા ઉપર એને બનાવી હોય તો તમે તવા પર પણ સેમ આ પ્રોસેસથી બનાવી શકો છો. તવા પર તમે બનાવો તો આ ગ્રીલરના જે લાઈનોના નિશાન હોય છે એ નહીં આવે, પણ સેન્ડવિચ તમારી એકદમ સરસ બનીને તૈયાર થશે ટેસ્ટમાં. હવે આપણે એક સાઈડ એને લગભગ 1.5 થી 2 મિનિટ માટે થવા દઈશું. 1.5 થી 2 મિનિટ થઈ જાય એટલે એને પલટાવીને બીજી સાઈડ રાખી દઈશું. બંને સાઈડ આપણે એને 1 થી 1.5 મિનિટ રહેવા દેવાની છે. તો સેન્ડવિચ અત્યારે આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને કટ કરી લઈએ. તો ચપ્પુથી આપણે આ રીતે એને 4 ભાગમાં ડિવાઈડ કરી દઈશું. તમે બાળકોને લંચ બોક્સમાં આપો અથવા તો કિટી પાર્ટી માટે બનાવો કે પાર્ટી માટે બનાવો, તો આ રીતે જ્યારે તમે સેન્ડવિચ બનાવીને સર્વ કરો તો ઇઝીલી કોઈ પણ તમારા ગેસ્ટ હોય એને ખાઈ શકે છે. હવે એને સર્વ કરવા માટે આપણે આ રીતે તૈયાર થઈ ગયા પછી ચારે સાઈડ સેવ લગાડી દઈશું, જેથી દેખાવમાં એકદમ જ સરસ લાગે, અને વચ્ચે આપણે થોડા દાડમના દાણા આ રીતે મૂકી દઈશું. તો તૈયાર છે આપણી દાબેલી સેન્ડવિચ. તો એકવાર તમે આ પ્રમાણે દાબેલી સેન્ડવિચની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરો. આજની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો, અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.